તમે મારા માં છો ને? મારી પાસે સમય બહુ ઓછો છે દીકરા. મારો જવાનો સમય નથી કરી ગયો છે. મારા ગયા પછી આ બધું તું સંભાળી લીધે દીકરા. અને રેખા અને લક્ષ્મીને તું સાચો છે દીકરા. પપ્પા તમારા શું કામનું મારું? મારે આ કશું જ નથી જોઈતું પપ્પા, કશું જ નથી જોઈતું મારે. સંભાળી આપજે દીકરા. દીકરા બેટા, હા પપ્પા, તિજોરીમાં ફાઇલ પડી છે એ નથી આવ્યો બેટા. હા લાવ. સગો દીકરો નથી દીકરા, તમે એક સ્ત્રી મારા ઘરના અમલ મૂકીને જતી રહી હતી. અમારે ચીઠી અને ફોટો મૂકો તો Oh!
તમારી કંપનીમાં હું કામ કરતી હતી. મારા પતિના મૃત્યુ પછી હું સાવ નોંધારી થઈ ગઈ છું અને શેઠ, મને એક ચેપી બીમારી હોવાથી તેનો ઈલાજ કરવાની શક્યતા નથી. શેઠ, મારા ઘરની આવક બંધ થઈ ગઈ છે ને ઉપરથી આ બીમારી ને એમાંય મારો એક દીકરો છે. નથી હું ખાવાનું કરી શકતી કે નથી મારા ઈલાજનું કરી શકતી કે નથી આ છોકરાને સંભાળી શકતી. એટલે શેઠ, આજે હું મારા દીકરાને તમારા આંગણે તર છોડીને મૂકીને જાઉં છું. મારા દીકરાનો આધાર તમે જ છો. શેઠ, મારા દીકરાને સંભાળી લેજો અને મારા દીકરાને મોટું કરજો. હજી તમે સૂતા નથી? ના રેખા, મને ઊંઘ નથી આવતી. એક બાજુ શેઠની યાદ આવે છે તો બીજી બાજુ મારી માએ કરેલા કરતૂતો મને મૂંઝવે છે. વારંવાર મારા મગજમાં એક જ વિચાર આવે છે, કેમ મારી માએ મને તરછોડી દીધો? કે એક બીમારીના લીધે મારી માએ મને તરછોડી દીધું? શું કામ મને છોડી દીધું? આજે હું મારી મા પાસે હોત તો એનો એક સાર બનીને રહોત. સાચું કહું તો તારે પણ ઘરે એક કામવાળી બાઈ રાખી લેવાની જરૂર છે. આશીષ, મારે કામવાળી રાખવાની ક્યાં જરૂર છે? ઘર તો આપણા ભત્રણનું કામ હોય છે, એ તો હું કરી નાખું છું. રેખા, આવડું હું તો આપણું ઘર છે, એની રોજ સાફ સફાઈ કરવી, એને સાચવું, એ તારે એકલાથી ના થાય. બેન, કોણ છો તમે? કોનું કામ છે? ખાવાનું આપશો ને તો પણ ચાલશે. હું તમને કામ તો આપીશ, સાથે સાથે દિવસની બે વાર જમવાનું આપીશ અને 2000 રૂપિયા પણ આપીશ. રેખા, લક્ષ્મીને બોલા અને આ બેનને કામકાજ બતાવી દો. લક્ષ્મી બેન. હા ભાભી, અહીંયા આવો તો. આવી હા ભાભી, સાંભળો. આ માજી આવે છે ને તો એમને આપણા ઘરનું ઘરકામ જે પણ હોય ને એમને બતાવી દઉં. સારું ભાભી, ચલો આવો. આશીષ, શું જરૂર હતી આ બેનને અહીંયા કામે રાખવાની? હું બધું કરી લઉં. રેખા, આ જે મેં કર્યું છે એ બધું બરાબર જ કર્યું છે. લ્યો આશીષ, આ તમારી બેગ અને આ તમારો રૂમાલ. રેખા, પેલા બેનને કામ ફાવી ગયું? તકલીફ તો નથી પડતી ને? કોઈ ના ના, કાંઈ તકલીફ નથી પડતી. એમને બધું કામ ફાવી ગયું ને એમની રીતે કરે જાય છે. બરાબર. અરે એમ નહીં, એમનાથી કોઈ ભૂલ થાય તો વળતી નહીં. એ વિચાર બહુ ભોળા અને સીધા છે. હું નહીં વળું આશીષ, મને પણ એમને જોઈને દયા આવી જાય છે. સારું, ચલ હું જાઉં છું. અને હા, આજે હું બપોરે ઘરે જમવા આવીશ.
આશીષ મોબાઈલ મૂકો, મારે તમને એક વાત કહેવી છે. શું કહેવી છે? આજે તમે ઓફિસે ગયા ને તો આપણા બાજુવાળા રૂમમાં હું ગઈ ને તો આપણા કામવાળા માજી છે ને એ આપણા પપ્પાના ફોટા સામે જોઈને રડતા હતા. પણ જલ્પાબેન પપ્પાના ફોટા સામે જોઈને કેમ રડતા હતા? જલ્પાબેન આપણા પપ્પાના ફોટા સામે જોઈને રડતા હતા અને કહેતા હતા કે હું તમારા આંગણે મારો દીકરો મૂકીને ગઈ હતી, એ મારો દીકરો ક્યાં છે, મારે એને મળવું છે. હે? શું જલ્પાબેન આવું બોલતા હતા? હા આશીષ, પછી મેં એમની સાથે વાત કરી તો મને ખબર પડી, જલ્પાબેન જે આપણા ઘર પાસે દીકરો મૂકીને ગયા એ બીજું કોઈ નહીં, એ તમે જ છો. શું? હા. શું જલ્પાબેન મારા મમ્મી છે? હું એમનો દીકરો છું? હા આશીષ, તમે જલ્પાબેનના જ દીકરા છો. મેં એમની છોડેલી ચિઠ્ઠી એમને બતાવી અને તેમને કીધું કે આ ચિઠ્ઠી એમણે જ લખી હતી. સાચું? હા. હે? તમારી માં ક્યાં છે? માં તો ઘરે ગયા, સવારે આવશે. હા આશીષ, માં ઘરે આવે ત્યારે સવારે તમે એમને મળી લેજો. હા સવારે મળી લઈશું. માં, તમે મારા માં છો ને? હું તારી માં છું. માં, તમે મને કેમ તર છોડી દીધું? કેમ મને રજડતો મૂકી દીધો? બેટા, હું મજબૂર હતી, હું અસહાય હતી. તારા પપ્પા ગયા પછી મને ચેપી બીમારી હતી. હું તમારી પોતાની જાતને સંભાળી શકતી નહોતી, તો તને ક્યાંથી સંભાળું? મને થયું કે હું તને સાચવી નહીં શકું. એટલે મેં તારા પપ્પાના સેટ મહેશભાઈને ત્યાં તને બારણે મૂકીને હું જતી રહી. મેં તને ભગવાન ભરોસે છોડી દીધો, તને આમ રજડતો છોડી અને એ બધા મને માફ કરજે. તું આવું ના બોલ માં, આમાં તમારી કોઈ ભૂલ નથી. આવું પાપ કરવા માટે તમે મજબૂર હતા. અને હવે માં, તું મને મૂકીને ક્યાંય નહીં જાય, તું અમારા સાથે જ રહીશ. તમે તો ઉતર મૂકી ક્યાંય નહીં જાઓ. ક્યાંય નહીં જાઓ.